कक्षा 4 विषय हिंदी आइडियल बुक पेज नंबर 9। आज पेज नंबर 9 पर माहिती छे तेनो मैं तमने एक वीडियो मोकलेलो हतो। आ वीडियो ना आधारे तमे एमा माहिती पूर्ण करी हशे। दिए गए शब्द में से व्यंजन ढूंढकर दूसरा शब्द बनाकर लिखिए। એટલે કે આપેલા શબ્દમાંથી વ્યંજનને શોધીને તે વ્યંજન પરથી બીજો શબ્દ બનાવીને લખો। અહીંયા આપેલું છે ઉધાર તો અહીંયા આ ઉ છે તે સ્વર છે તો આ બે છે તેમાંથી તમે ગમે તે શબ્દનો એટલે કે મૂળાક્ષરનો ઉપયોગ કરીને નવો શબ્દ લખી શકો। તો તમારી જે આઈડિયાની બુક છે તેમાં ધજા જો આઈડિયાની જે બુક છે તેમાં ધજા આવો શબ્દ બનાવીને લખેલો છે અને મેં તમને એક્સ રેકોર્ડરમાં જે આપેલું હતું તેમાં પણ શબ્દો બનાવીને લખેલા હતા। જેમ કે ખડાવું તો ઉ એ સ્વર છે તો ખ અને ડ બે વ્યંજન પરથી તમારે એક નવો શબ્દ બનાવીને લખવાનો છે। રેલ રક્ષક એવો ગમે તે તમે શબ્દ બનાવીને લખી શકો। કુવારી તો તેમાં રેલ રક્ષક કુવાર તો તેમાં કમળ કિતાબ ઇનકાર તો ઈ એ સ્વર છે તો બીજા બે જે વ્યંજન છે તેના ઉપરથી તમે નાક નળ આવા શબ્દો બનાવીને લખી શકો। 59 તો ઉ એ સ્વર છે અને બાકીના જે 3 વ્યંજન છે તેનો ઉપયોગ કરીને તમે કોઈ પણ શબ્દ અહીંયા લખી શકો છો। જેમ કે સેબ ઠઠેરા ઔલા એવો શબ્દ છે તેમાં ઔ એ સ્વર છે અને લા ઉપરથી તમે લોકી અથવા તો લડકી આવો શબ્દ બનાવીને લખી શકો છો। અમન અ એ સ્વર છે તો મ અને ન ઉપરથી તમે કોઈ પણ નવો વ્યંજન આ વ્યંજન છે તેના ઉપરથી કોઈ પણ નવો શબ્દ બનાવીને લખી શકો છો। જેમ કે મોર અથવા તો મછલી ઘીસાઈ ઘોડા અથવા ઘડી કડાઈ તો ટમાટર અથવા ટ્રેન પપીતા અથવા પતેલી ગુલાબ અથવા તો ગમલું તો આ રીતે તમે નવા શબ્દ બનાવીને તેમાં લખી શકો છો। તો અહીંયા પેજ નંબર 9 અને પ્રકરણ 3 તેની માહિતી પૂર્ણ થાય છે। આજે આપણે પ્રકરણ 4 તેનો અભ્યાસ કરીશું। ક્રિયાએ એટલે કે ક્રિયાઓ। બાળમિત્રો હિન્દીના લેક્ચરમાં તમે વધારેમાં વધારે હિન્દી ભાષાનો ઉપયોગ કરો અને હિન્દી જાણો તેવા હેતુથી થોડી થોડી હિન્દીમાં વાત કરવામાં આવે તો તમારે તે વાત સમજવાની છે। ચિત્ર દેખે શબ્દ એ વાક્ય પઢે ઓર ફિર સે લિખો એટલે કે ચિત્ર જુઓ શબ્દ તથા વાક્ય વાંચો અને ફરીથી હિન્દીમાં લખો। તમારે જે શબ્દ નીચે બોક્સ આપેલું છે તેમાં તમારે હિન્દીમાં જ લખવાનું છે। તેના આધારે સેન્ટેન્સ છે
लड़के दौड़ते हैं। नीरव कूदता है,
कूदता है એટલે કે નીરવ કૂદે છે આગળ છે પીના પીના એટલે કે પીવું તો સેન્ટેન્સ છે એશા પાણી પીતી હૈ એશા પાણી પીતી હૈ એટલે કે એશા પાણી પીવે છે જો આઠ ક્રિયાઓ ફરીવાર આપણે જોઈએ દોડના એટલે કે દોડવું લડકે દોડતે હૈ અહીંયા એકથી વધારે છોકરાઓ વિશે વાત છે તો બહુવચન લડકે એટલે કે છોકરાઓ દોડે છે બે નંબર પઢના પઢના એટલે ભણવું વાંચવું पढ़ना એટલે વાંચવું તો જય પઢતા હૈ એટલે કે જય વાંચે છે હસના હસના એટલે હસવું આકાશ હસતા હૈ એટલે કે આકાશ હસે છે ખાના એટલે કે જમવું અને અથવા તો ખાવું તો બબલું ખાના ખાતા હૈ એટલે કે બબલું જમવાનું જમે છે તો બબલું ખાય છે પાંચ ચલના ચલના એટલે ચાલવું બાળક ચલતા હૈ એટલે કે બાળક ચાલે છે લિખના લિખના એટલે લખવું કુશ લિખતા હૈ એટલે કે કુશ લખે છે કૂદના કૂદના એટલે કૂદવું નીરવ કૂદતા હૈ એટલે નીરવ કૂદે છે પીના એટલે પીવું એશા પાણી પીતી હૈ એશા પાણી પીવે છે અંગ્રેજીમાં જેમ તમે એક્શન વર્ડ્સનો અભ્યાસ કર્યો તે જ પ્રમાણે હિન્દીમાં તેને ક્રિયાઓ કહેવામાં આવે છે તો આ રીતે અહીંયા આપણે આઠ ક્રિયાઓ વિશે જોયું આગળની ક્રિયાઓ જોઈએ પેજ નંબર 11 તેના ઉપર જે ક્રિયા આવી છે તે જોઈએ નાચના એના પછી જે ક્રિયા છે દેખના નીકળના देखना दादाजी टीवी देखते हैं सूरज
निकलता है। कबूतर उड़ता है। खेलना, बच्चे खेलते हैं। लड़की गाना सुनती है। चोर पेड़ के पीछे छिपता है। आम गिरता है। तो जो अहिया नाचना तेनु ઉચ્ચારે થશે નાચવું। મોર નાચતા હે એટલે કે મોર નૃત્ય કરે છે, નૃત્ય કરવું અથવા તો નાચવું। 10 દેખના, દેખના એટલે કે જોવું। દાદાજી ટીવી દેખતે હે એટલે કે દાદાજી ટીવી જોવે છે। નિકલના, નિકલના એટલે નીકળવું। सूरज निकलता है એટલે सूरज निकले छे। उड़ना, उड़ना એટલે છે ઉડવું। કબૂતર ઉડતા है, કબૂતર ઉડે છે। ખેલના, ખેલના એટલે કે રમવું। બચ્ચે ખેલતે है, બાળકો રમે છે। સુનના, સુનના એટલે સાંભળવું। लड़की गाना सुनती है એટલે કે છોકરી ગીત સાંભળે છે। છિપના, છુપાવું, સંતાઈ જવું। ચોર પેડ કે પીછે છિપતા હૈ એટલે કે ચોર પેડ એટલે કે વૃક્ષની અથવા તો ઝાડની પાછળ સંતાઈ છે અથવા તો છિપતા હૈ એટલે છુપાઈ જાય છે। ગિરના એટલે કે પડવું। આમ ગીરતા હે કેરી પડે છે। તો આ રીતે તમારે તમારી આઈડિયલની જે બુક છે તેમાં બોક્સ આપેલું છે અને નીચે જે લાઈન લખવા માટે લાઈન આપેલી છે તેમાં તમારે આ સેન્ટેન્સ લખવાનું
છે તો દરેક આ રીતે જોઈને લખશે અને તેનું ભાષાંતર મેં તમને સમજાવ્યું છે તે પ્રમાણે છે કે દોડના એટલે દોડવું, પઢના એટલે વાંચવું, હસના તો હસવું, ખાના જમવું ખાવું, ચલના ચાલવું, લિખના એટલે કે લખવું, કૂદના એટલે કે કૂદવું, પીના એટલે કે પીવું, નાચના એટલે કે નાચવું અથવા તો નૃત્ય કરવું, દેખના એટલે કે જોવું, નીકળના નીકળવું, ઉડના તો ઉડવું, ખેલના રમવું, સુનના સાંભળવું, છીપના સંતાઈ જવું, ગીરના એટલે પડવું. આ રીતે તેમનો ગુજરાતી અર્થ આ રીતે થાય છે. તો દરેક બાળકોને હવે સમજાઈ ગયું હશે કે ક્રિયાઓ કઈ રીતે થાય છે તેમજ તેના આધારે કઈ રીતે વાક્ય બને છે. તમારી આઈડિયલની જે બુક આપેલી છે તેમાં પણ દરેકને દરેક જે ક્રિયા છે તેને તેના આધારે ચિત્ર આપેલું છે અને સેન્ટેન્સ પણ આપેલું છે એટલે તમને વધારે સમજાય. ચલો પેજ નંબર 12 તેમાં પણ કેટલીક ક્રિયાઓ આપેલી છે જે હું બોર્ડ ઉપર લખતી નથી પરંતુ તમને સમજાવું છું. તમારે બધાએ આ હિન્દી તે તમારા પેજ નંબર 12 ઉપર લખવાનું છે. બોલના, બોલના એટલે કે બોલવું, બોલના યાને બોલવું. શિક્ષક બોલતે હે, શિક્ષક બોલે છે. હું અહીંયા તમને ભણાવું છું તો તેના આધારે પણ તમે આ સેન્ટેન્સ આ વાક્ય બનાવી શકો છો. શિક્ષક બોલતે હે, શિક્ષક બોલે છે. મિલના યાને મળવું, તેનું ગુજરાતી થાય છે મળવું. દોસ્ત મિલતે હે, દોસ્ત એટલે કે મિત્ર મળે છે. કાટના, કાટના એટલે કાપવું. માં સબ્જી કાટતી હે, તો તેનું ગુજરાતી થશે માં શાકભાજી કાપે છે. આગળ છે ખોલના, ખોલના એટલે કે ખોલવું, તો રાઘવ દરવાજા ખોલતા હે, એટલે કે રાઘવ દરવાજો ખોલે છે. રોના, રોના યાને રડવું. બાળક રોતા હે, એટલે કે બાળક રડે છે. પૂછના, પૂછના યાને પૂછવું. મીના પૂછતી હે, મીના પૂછે છે. દેના યાને આપવું. ડાકિયા ડાક દેતા હે, એટલે કે ટપાલી ટપાલ આપે છે. બંધ કરના એટલે કે બંધ કરવું. બાળક દરવાજા બંધ કરતા હે, બાળક એટલે કે સોરી અહીંયા જો બાળક નહીં પરંતુ બાદલ, જે છોકરો દરવાજો બંધ કરે છે તેનું નામ બાદલ છે, તો બાદલ દરવાજો બંધ કરે છે. સામેના પેજ ઉપર સીના ચિત્ર પણ આપેલું છે, ચિત્ર જુઓ તો તમને સમજાય. સીના એટલે સીવું, જેને હિન્દીમાં સીના કહેવામાં આવે છે. દરજી કપડાં સીતા હે, એટલે કે દરજી કપડાં સીવે છે. ભોગના, ભોગના યાને હસવું. કૂતરા ભોંકતા હે, કૂતરો અથવા તો કૂતરો ભસે છે. ખીલના, ખીલના એટલે ખીલવું. ફૂલ ખીલતા હે, ફૂલ ખીલે છે. અને છેલ્લું જે છે રંભાના, રંભાના યાને ભાંભરવું. તો ગાય રંભાતી હે, એટલે કે ગાય ભાંભરે છે. તો આ રીતે તમારી આઈડિયલની જે બુક છે તેમાં પેજ નંબર 10 થી 13 સુધીમાં ઘણા બધા, ઘણી બધી ક્રિયાઓ અને તેના ચિત્રો તેમજ તેના વાક્યો આપેલા છે. તો દરેકે તમારી CW ની જે નોટ છે
તેમાં આ ક્રિયાઓ અને તેના વાક્યો લખવાના છે. આગળનો આપણે પછીના લેક્ચરમાં જોઈશું. અહીંયા આપણો આ લાઈવ લેક્ચર